નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 6.300 આદિ વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે નવો ટોપિક જેનું નામ છે સમબાજુ અને સમદ્વિ બાજુ ત્રિકોણ, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર, બે વિશિષ્ટ ત્રિકોણ છે સમબાજુ અને સમદ્વિ બાજુ. આપણે છઠ્ઠા ધોરણમાં થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ સાતમા ધોરણમાં એનો થોડોક વધારે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય. શું કીધું? જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ શું કીધા? સરખા હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ, સરખી બાજુ, ત્રણેય બાજુ. જોજે, ત્રણેય બાજુ સરખી હોય, બરાબર, એને કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા પણ કેવા હોય? સરખા હોય. કેટલા અંશના? 60 અંશના ખૂણા હોય. કેટલા હોય? 60 અંશના ખૂણા, બરાબર. જો અહીં લખ્યું છે, સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સરખા હોય છે, એટલે કે કેટલા અંશ હોય છે? 60 અંશ હોય છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. પછી બીજું કીધું, જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય. શું કીધું? આમાં ત્રણેય બાજુ હોય, આનું નામ શું છે? સમબાજુ. હવે સમદ્વિ બાજુની વાત કરી છે. જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય, બે બાજુના માપ, તે ત્રિકોણને સમદ્વિ બાજુ, સમદ્વિ, સમ એટલે સરખું, દ્વિ એટલે બે બાજુ, બે બાજુ સરખી હોય તેવા ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. આપણે એની આકૃતિ જોઈ. આ બે બાજુ સરખી, આ બે બાજુ કેવી? સરખી, બરાબર. અને સામેની બાજુ જુદી હોય. બે બાજુ કેવી હોય? સરખી, અને સામેની બાજુ જુદી હોય તો એવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવામાં આવે છે? સમદ્વિ બાજુ ત્રિકોણ, બરાબર. હવે આ ત્રિકોણમાં શું કીધું? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. જો આ સમાન બાજુ છે, એની સામેની બાજુ, આ એના ખૂણા એટલે કે આ આધાર થયો. આ શું થયો? આધાર. તો આધાર ખૂણા ભાઈ કેવા હોય? સરખા. આ 60નો હોય તો આ કેટલાનો હોય? 60નો. ટૂંકમાં એવું કહેવા માગે છે, સમજાણ છે. આ બે ખૂણા કેવા હોય? સરખા હોય છે. જે સમાન બાજુ છે એ સામેની બાજુ છે, એના બે ખૂણા કેવા થાય? સરખા થાય, બરાબર. પછી કીધું, કોઈ પણ ત્રિકોણની, આપણે આગળ ભણી ગયા, કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. મેં તમને આગળ શીખવાડ્યું છે, એક ઉદાહરણ આપ્યું હતું તમને. ત્રિકોણ મેં દોરી દીધો હતો, એક બાજુનું માપ 3, 4 સેમી અને 5 સેમી, 3 સેમી, 4 સેમી અને 5 સેમી આપણે માપ લીધું હતું. હવે આ બે બાજુનો માપનો સરવાળો કરો છે, 3 વત્તા 4, 4 ને 3, 7, એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેટલો હોય? વધારે હોય છે. તો 4, 4 ને 3, 7 એ 5 કરતાં વધારે છે, બરાબર. હવે આ બેનો સરવાળો કરો, 5 ને 4, 9 એ આ ત્રીજી બાજુ કરતાં વધારે છે, 5 ને 3, 8 એ આ ત્રીજી બાજુ કરતાં વધારે છે, સમજાય છે. ટૂંકમાં આ બધું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ ત્રિકોણ લઈ આપણે, એની બે બાજુના માપનો આપણે સરવાળો કરી, એ ત્રીજી બાજુના માપ કરતાં કેટલો હોય? વધારે જ હોય, હંમેશા એવો જ આપણે ત્રિકોણ દોરી શકીએ. જો વધારે ન થતું હોય, દાખલા તરીકે હું ઉદાહરણ લઉં, આ બાજુનું માપ 3, આ 4 અને એ 9 લઉં. જોજો, સાંભળજો, 4 અને 3, 7 આ ત્રીજી બાજુ કરતાં ઓછો થયો. જો
चार अने त्रण नो सरवाळो करशो तो केटलो थाय सात ए त्रीजी बाजू करता केवो थाय ओछो मळ्यो એટલે આવો ત્રિકોણ શક્ય નથી સમજે છે આવો ત્રિકોણ આપણે દોરી શકી નહીં આપણે હમણા સ્વાધ્યાયમાં 6.4 માં જોશું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 6.4 એનો પહેલો દાખલો જોઈએ આપણે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે એવું આપણે કીધું હમણા જ મેં તમને આગળ કીધું કે જો ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં કેવો હોવો જોઈએ વધારે હોવો જોઈએ તો આપણે એવો ત્રિકોણ શક્ય બને બરાબર જોઈએ આપણે 2 સેમી 3 સેમી 5 સેમી આપ્યું છે હું આ ત્રિકોણ દોરું છું આ 2 સેમી આ 3 સેમી ને 5 સેમી બરાબર હવે આ બે બાજુના માપનો સરવાળો કરો જોઈએ 3 ને 2 5 તો આ બાજુ 5 છે સરખો થયો તો પણ ન દોરી શકી 5 ને 3 8 હાલો આ બાજુ કરતા વધારે થયો 5 ને 2 7 આ બાજુ કરતા વધારે થયો પણ અહીંયા આપણે 2 ને 3 5 કરી છે તો સામેની બાજુ જેટલો આપણે મળે છે બરાબર તો આપણે એવો ત્રિકોણ દોરી શકી નહીં બરાબર આ ત્રિકોણ કેવો છે અશક્ય શક્ય નથી બરાબર કારણ કે મેં તમને કીધું 2 ને 3 5 તો આ બાજુ જેટલો જ થાય સરવાળો એટલા માટે હવે બીજો કીધો 3 સેમી આ અશક્ય ત્યાર પછી 3 સેમી 6 સેમી ને 7 સેમી હું માપ લઈશ ત્રણ સેમી છ સેમી અને સાત સેમી જો જે આ બેનો સરવાળો કરો સાત ને ત્રણ દસ આ બાજુ કરતાં વધારે છે હા હવે આ બેનો સરવાળો કરો છ ને છ બાર ને તેર આ બાજુ કરતાં વધારે છે હા છ ને ત્રણ નવ આ બાજુ કરતાં વધારે છે સરવાળો એટલે આ ત્રિકોણ શક્ય છે એટલે એ લખવાનું આવો ત્રિકોણ શક્ય છે ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો મેં અહીંયા જો ત્રિકોણ આપણે આપી દીધો છે અને અંદરના ભાગમાં O બિંદુ આપણે આપી દીધું છે હવે શું કીધું જો પહેલો પ્રશ્ન એમ કીધો શું OP પ્લસ OQ ગેટર ધેન PQ છે એટલે કે આ ત્રિકોણની વાત કરે છે જો આ ત્રિકોણની વાત કઈ રહી છે OP પ્લસ OQ એટલે કે આ માપ અને આ માપ E PQ કરતાં વધારે છે હા આપણે ખબર જ છે શું કામ ત્રિકોણ છે એને બે બાજુના માપનો તમે સરવાળો કરો આ બે બાજુના માપનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોવો જોઈએ વધારે થાય એટલા માટે આ સાચું છે બરાબર ત્યાર પછી બીજું પૂછ્યું શું OQ પ્લસ OR ગેટર ધેન QR એટલે આની વાત કરે છે જો OQ પ્લસ OR OR એ ગેટર ધેન QR એવું કહેવા માગે છે હા એ પણ સત્ય છે કારણ કે આ બે માપ છે એ બે માપનો સરવાળો કરો ત્રીજી બાજુ કરતાં કેવો થાય મોટો થાય બરાબર એટલા માટે એટલે અહીંયા આવશે પણ હા એ જ રીતના ત્રીજું આપ્યું છે OR પ્લસ OP એટલે કે OR પ્લસ OP બરાબર PR એમાં પણ સેમ ટુ સેમ એટલે એ પણ હા બે માપનો સરવાળો કરશો OR પ્લસ OP એટલે એ PR કરતાં કેવો થાય મોટો થશે બરાબર હવે ત્રીજો પ્રશ્ન કીધો ત્રિકોણ ABCની મધ્યગા રેખાખંડ એમ છે AB પ્લસ BC પ્લસ CA ઇઝ ગેટર ધેન 2AM થાય છે આવો પ્રશ્ન કર્યો છે અહીંયા નીચે આપ્યું છે ત્રિકોણ ABM અને ત્રિકોણ AMCની બાજુઓને ધ્યાનમાં લો એટલે આમાં બે ત્રિકોણ બને છે કયા કયા ત્રિકોણ ABM AB
એમ એટલે કે આ બાજુનો ત્રિકોણ અને એ એમ સી આ ત્રિકોણ બે ત્રિકોણ કેવા છે સરખા કીધા બરાબર આ બે ત્રિકોણ કેવા કીધા આપણને સરખા કીધા હવે એમ કીધું જો આપણે ખબર જ છે કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો થાય છે હંમેશા વધારે થાય છે હંમેશા વધારે થાય છે હવે મેં શું કર્યું જો ત્રિકોણ એ બી એમ માટે આ ત્રિકોણ એ બી એમ છે એના માટે આપણે વાત કરી તો કે એ બી એટલે કે આ પ્લસ બી એમ એટલે કે આ બાજુ એ બી પ્લસ બી એમ ઇઝ ગ્રેટર દેન એમ એટલે આના કરતાં શું થાય વધારે છે આ બે બાજુના માપનો સરવાળો કરી એ આના કરતાં કેવો થાય છે વધારે બતાવી દીધો એને સમીકરણ નંબર એક કહી દીધું એ જ રીતના આમાં એમાં શું કર્યું એસીએમમાં તો કે સી એ એટલે કે આ સી એ પ્લસ સી એમ અથવા એમસી સી એ પ્લસ એમસી ઇ ગ્રેટર દેન એમ એને સમીકરણ નંબર બે કહી દઈ હવે એક અને બેનો આપણે સરવાળો કરશું જો મેં લખ્યું પરિણામ એક અને બેનો સરવાળો કરતા એટલે આ એ એ બી પ્લસ બી એમ આ બાજુ આવશે પ્લસ આ ડાબી ડાબી બાજુમાં જમણી જમણી બાજુ લખવાનું સી એ પ્લસ એમસી મેં લખ્યું જો બીજા કાઉન્સમાં સી એ પ્લસ એમસી ઇઝ ગ્રેટર ધેન એમ પ્લસ એમ આ બે લેખા જો જમણી જમણી બાજુના ડાબી ડાબી બાજુનો સરવાળો જમણી જમણી બાજુમાં સરવાળો કર્યું આટલું હવે શું કરવાનું આ એ બી એમ નામ આ બી એમ નામ કાઉન્સ છોડી નાખ્યા મેં પ્લસ સી એ પ્લસ એમસી ગ્રેટર ધેન એમ પ્લસ એમ બે વખત એમ એટલે ટુ એમ થઈ જાય એટલે બે એમ હવે શું કર્યું મેં આ બી એમ પ્લસ એમસી આ જો આ બી એમ અને એમસી બરાબર આખું બીસી થઈ જાય જો આ બેનો સરવાળો કરી બી એમ પ્લસ એમસી એટલે આપણો આખું બીસી મળી જાય આખો ભાગ હું એમ કહેવા માગું છું બી એમ પ્લસ એમસી બરાબર આખું બીસી થઈ જાય તો અહીં મેં લખ્યું છે જો આ એ બી એમના હવે એ બી એમ મેં ભેગા કરી દીધા જો બી એમ પ્લસ એમસીને ભેગા કરી દીધા પ્લસ સી એ નોખા રાખ્યા એમ નામ ગ્રેટર ધેન ટુ એમ હવે એ બી એમ નામ આના બરાબર મેં શું લખી નાખ્યું બી સી એટલે કે એ બી પ્લસ બી સી પ્લસ સી એ ઇઝ ગ્રેટર ધેન ટુ એ એમ જો આપણે સાબિત થઈ ગયું થઈ ગયું સાબિત એ બી પ્લસ બી સી પ્લસ સી એ ઇઝ ગ્રેટર ધેન ટુ એ એમ અને મેં અહીં કાઉસમાં લખ્યું છે માટે બી એમ પ્લસ એમસી બરાબર શું થાય બી સી અહીંયા જ બે સમને સમજાયું ઓકે